सहजात्मस्वरूप परं गुरु महावीरमङ्गलचरण राजप्रभुवेदीट् राजचन्द्र प्रत्यक्षिनी प्रतीतिमुनियेकीद ते चरण उपासक भाव परोक्षति प्रत्यक्ष लाभथवानो लाभ केवल ज्ञान दा केवल ज्ञानरवितणि सामग्री ग्रहिसार रविवार अवतार दिन स्वयं बुद्ध अवतार स्वयं बुद्ध अवतार भगवान् महावीरना गुरु कोणे भवे कोई नहीं? શ્રીમદ્ રાજચંદ્ર ભગવાનના ગુરુ કોણ હતા આ ભવે કોઈ નહીં સ્વયંબુદ્ધ અવતાર બ્રહ્મચાર્યજીની એક રચના છે આ ભક્તિ રૂપે કે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહિસાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર પૂર્ણ સ્વયં બુદ્ધ કેવળી છસો એંશી મો પત્ર છે ને બધા મોડે મોકપાટ કરતા હતા જાહેરમાં બોલાતો હતો અગાસને વડવા ક્ષેત્રે પણ હજી વચનામૃતની શરૂઆતની આવૃત્તિમાં છપાયેલો નહોતો ત્યારે એક પત્ર બ્રહ્મચારીજી લખે છે કોને સર્વસંગ પરિત્યાગી સાધુ દિનચંદ્રજી અને ઉમેશચંદ્રજીને નવા પત્ર સુધામાં ત્રણસો દસમો પત્ર એ છે એના મથાળે બ્રહ્મચારીજી લખ્યું છે આ બ્રહ્મચારીના હસ્તાક્ષર છે કે દુષમકાળનો મહાવીર કળિયુગનો કેવળી તારીખ ચૌદમી માર્ચ ઈસવીસન ઓગણીસો એકતાલીસ અને પછી એ મહારાજને લખે છે કે તમે આ પત્ર વાંચ્યો છે જોયો છે અને સાંભળ્યો પણ છે પણ તમારી અવ્યક્ત અશ્રદ્ધા હોય તેને દૂર કરવા માટે આ પત્ર મોકલું છું એટલે પૂર્ણ પ્રતિથી કળિયુગનો કેવળી દુષમકાળનો મહાવીર હમણાં કાલે આવેલું વાત આપણે કે ધર્મની વિધિ અર્થની વિધિ કામની વિધિ અને તેને આધારે મોક્ષની વિધિને પ્રકાશી શકે તેવો છે મોક્ષની વિધિ જાણે છે સંપૂર્ણ જ્ઞાન છે એનો એક બીજો પત્ર છે એક પત્ર છે વચનામૃતમાં આત્મસિદ્ધિ લખાણીને એના પાંચ વર્ષ પહેલા કૃપાલ ખુલાસો કર્યો છે બસો સુડતાલીસમાં નહીં આ બસો સત્યાસી પત્ર સૌભાગે પત્ર લખે છે કૃપાલદેવ કે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં એટલે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ અમે પ્રગટ નહીં કહીએ ક્યાં સુધી નહીં કહ્યું જ્યાં સુધી અભિન્ન એવું હરિપદ અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી આ પત્ર લખાણો છે આ સોવદ એકમ સંવંત ઓગણીસો સુડતાલીસ વાવાણિયાથી બરોબર પાંચ વર્ષ પછી આ સોવદ એકમ સંવંત ઓગણીસો બાવન નડિયાદ મુકામે શું થયું પૂર્ણ વિતરાગનો માર્ગ પ્રકાશ્યો વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય એટલે અભિન્ન એવું હરિપદ હવે અનુભવાઈ ગયું છે હવે બીજા મહાવીર થઈ ચૂક્યા છે એટલે બ્રહ્મચાર્ય લખ્યું છે આ તારીખ મેળવીએ તો ખબર પડે કે પહેલાં તો ના પાડે છે કે હું મહાવીરનો માર્ગ નહીં પ્રકાશું જ્યાં સુધી હું હું હરી છું ભગવાન છું હું મહાવીર છું એવું નહીં થાય એ અનુભવ્યું એ પ્રતીત્યું પછી કળિયુગના કેવળી તરીકે આ લખે છે એ બ્રહ્મચારીજીને તો આત્મસાત હોય શ્રીજીની કૃપાથી ભક્તિથી એવી ભક્તિ આપણી થશે ત્યારે જેમ પ્રભુ શ્રીજી કોપાલોને ઓળખ્યા એવી રીતે આપણે ઓળખી શકીશું એટલે લખે છે તે મોક્ષની વિધિને પ્રકાશી શકે રહ્યો છે આગળ લખે છે ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત થયો છે એવો એ કાળનો ક્ષયોપશ્ચમી પુરુષ છે તો આગળ ભૂતકાળમાં જ્ઞાની થયા જ નથી અનંત ચોવીસી જીન નમો સિદ્ધ ક્રોડ જે મુનિવર મોક્ષે ગયા મુકતે ગયા વંદુ બે કરજોડ તો પછી અમે થોડા પુરુષો કેમ લખ્યું છે ખુલાસો છે એનો વચનમુ ત્રણસો ચોત્રીસ કાઢો સોભાગબેન એક પત્રમાં લખે છે ગોપાલદેવ પોતાની દશા વિશે કે દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાક થઈ શકે એવો અમારો નિશ્ચળ અનુભવ છે અને પછી આગળ લખે છે એક કે ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન અતિ ઉદાસીન તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે એટલે જ્યારે ત્યાગ વૈરાગનો ઉદય હોય ત્યારે એ પ્રમાણે કરે અને પછી સંસાર વળગ્યો ન હોય અને જ્ઞાન થાય ઉદયને એક બાજુ એકદમ ઉદાસીન ઉદાસીન દશા છે અને બીજી બાજુ સંસારે વધતો જાય છે જેમ જેમ તે અડસેલીએ તેમ વધે ન ઘટે એમ જ પુરુષ હોય ત્યાગનો ઉદય આવે વૈરાગનો ઉદય આવે સાથે સંસાર છોડી દે અને પછી અધ્યાત્મમાં લીન થાય અને આગળ જતાં જ્ઞાને થાય અનંત ચોવીસ જીન્ન અહીંયા ઊંધી વાત છે જેમ જેમ જ્ઞાન વધતું જાય છે જેમ જેમ ઉદાસીનતા વધતી જાય છે એમ વ્યવહાર વધતો જાય છે એટલે ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે પણ અમારી જો ઉદા અમારી જેવી સ્થિતિ ઉપાધિયોગ વ્યવહાર અને ચિત્ત સ્થિતિ ઉદાસીન અતિ ઉદાસીન એવા પ્રમાણમાં થોડા થયા છે ઋષભનાથ ભગવાન કે કોઈ પણ અધ્યાત્મના દાખલો લઈએ આપણે પત્રાંક છે ચારસો ને અને ચારસો ને બે પત્રો છે કોપાદેવ લખે છે ચારસો તેતાલીસમાં પત્રમાં સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે અને બંધન ન થાય એવો કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર કે તીર્થંકર જેવા જાણીએ છીએ વ્યવહારમાં બધું મળતું હોય અને બંધન ન થાય કો કો કોઈ કોને વ્યવહારમાં બધી સુખ સાહેબી છે પત્ની છોકરા ધંધો બુદ્ધિ માન માન તો કેવું હિન્દુનો હીરો અને સાક્ષાત સરસ્વતી કેમ આવ્યો હોતો પછી લઈને આવે છે વૈરાગ પ્રભુ પૂર્વ કમાણી બહુ લ્યા એટલે લખે છે ઘણા ઘણી જ્ઞાની પુરુષ થયા ઋષમા ભગવાન શાસ્ત્રમાં વાત છે એ તો નિકાચિત આયુષ્ય લઈને આવે તીર્થંકર નામ કર્મ લઈને આવે એટલે એ અપેક્ષા એ વાત નથી અહીંયા કૃપાલદેની દશા સમજવા માટેની વાત છે પૂર્વાશ્રમમાં નાટક જોવા બેસેલા એ નાટકના પાત્રો કોણ હોય અપ્સરા દેવલોકની નાચે છે અઢાર વર્ષની અપ્સરા નાટતા નાચતા સ્ટેજ ઉપર પડી જાય છે ભગવાનને તો અવધિજ્ઞાન જન્મથી જ હોય એ જાણે છે તરત જ ઇન્દ્રને ખબર પડે અ ઇન્દ્રને અવધિજ્ઞાન હોય વેકરીએ લબ્ધિ કરી અને બીજી એ જ જાતની એવડી છે એ જ રૂપની અઢાર વર્ષની અપ્સરા મૂકી દે એટલે પ્રેક્ષકોને ખબર ન પડે ઋષિનાથ ભગવાન જાણી ગયા ઇન્દ્રવધિ જ્ઞાનથી જાણી ગયા તરત જ બદલાવી નાખ્યું પાત્ર અને શરીર વેકરી હોય એટલે મળદું ઉઠાવવું ન પડે અપ્સરા આ તો બધી અગમ્ય વાત છે શાસ્ત્રની પણ ભગવાનને વૈરગ આવે છે કે આ ભર જુવાની આવું રૂપ અને નાતાના દેહ વિલય આવો ભાવ મનમાં આવે લોકાંતિક દેવો આકાશમાંથી આવે ભગવાન સર્વસંગ પરિત્યાગ કરવાનો સમય થઈ ચૂક્યો છે જગતના કલ્યાણને અર્થે તમે ત્યાગ કરો એટલે નિમિત્ત શું હતું અફસરોનું પડી જવું બાહુબલીને નિમિત્ત શું હતું ભાઈ સાથે મારામારી કરવા જાય છે મુષ્ટિ ઉપાડે છે મારું મારે જમીનમાં ઘૂસી જાય અરે આ તો મારો ભાઈ છે પણ ક્ષત્રિય હવે હાથ ઉગામ્યો છે હવે પાછો લઈ લેવાય ઉગામેલો હાથ લોચ કરી નાખે છે અને વયા જાય છે સર્વસંગ પરિત્યાગ કરીને અને પછી એક વર્ષ ઉભા રહ્યા કાવસગમાં પછી જ્ઞાન થાય છે અહીંયા કૃપાળુદેવને સંસાર કરવો જ નથી બાહુબલીને રાજ જોતું છે કૃષ્ણ ભગવાનની વાત આવીને સમજવા માટે અપેક્ષાએ એ નાટક જોવા બેસેલા અહીંયા ગોપાલદેવ કહે છે ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે પણ અમારી જેવી ઉદાસીન દશા અને આ બાજુ વ્યવહાર એ ગોપાલદેવને ઉપાધિ લાગે છે આમ પત્રમાં એવું ને કે સંસારિક પદાર્થ સંસાર સંબંધી કારણના પદાર્થોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર થાય ધંધો વધે છે કોપાઉને ધંધો વધે છે એટલે ઉપાધિ લાગે છે કુટુંબ વધ્યું એટલે ઉપાધિ લાગે છે લક્ષ્મી વધે એટલે ઉપાધિ લાગે છે મોતીનો વેપાર વધ્યો એટલે ઉપાધિ લાગે છે લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધે ઉપાધિ લાગે છે આવામાં ખાલી તીર્થંકર કે તીર્થંકર તુલ્ય પુરુષ જ એને બંધન ન થાય બાકી બધાને થાય આના વિવેકપૂર્વક વિચારીએ તો ખબર પડે અને આવા પુરુષ એ લખે છે કે આવા પુરુષો ઘણા થયા જ પણ અમારી જેવા ગૃહસ્થવાસમાં હોય આટલી ઉપાધિ હોય અને સાથે આટલો ત્યાગ વૈરાગ્ય હોય વનમાં જઈએ વનમાં જઈએ વનની મારી કોયલ બ્રાહ્મી વેદના અને એમાં પાછું તો પરીક્ષા થાય જેમ જેમ તે અડસેલીએ તેમ વધે ન ઘટે કરંચરે ધન્યરે દિવસ આહો તોય ધન્ય

જે કર્મ ઘણા લાંબા કાળ સુધી રહેશે ઉદયમાં આવ્યા પછી એને અલ્પ સમયમાં પૂરું કરવા માટે અમારે આવો ઉદય વર્તે છે વિપરીત કાળમાં એકાક હોવાથી ઉદાસ આ દશા છે શાસ્ત્રમાં તો ઘણા દાખલા છે એવા ગૃહોસ્વાસમાં કેવળ જ્ઞાન થયું એવા દાખલા છે ઉપદેશ પ્રસાદમાં ત્રિષષ્ઠી સલાકા પુરુષમાં ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે લખેલું છે આગમમાં એવા દાખલા છે ઉત્તરાધ્યન સૂત્રમાં એવા દાખલા છે એ થોડા દાખલા લઈએ આપણે એટલે ખબર પડે કે કુપાલદેવની દશા અને કેમ ઘણા થોડાક જ પુરુષને આવી દશા હોય જ્ઞાની ઘણા થયા છે તો લખે છે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળના વિશે હતું તો સિમંદર સ્વામી આગળ કોઈ આવા જ્ઞાની નહીં હોય પૂર્ણ જ્ઞાની શાસ્ત્રમાં તો એમ વાત છે બે કરોડ કેવળી ઉત્કૃષ્ટે નવ કરોડ કેવળી અમુક આમના પ્રમાણે સાત કરોડ કેવળી અને ઉત્કૃષ્ટે એકસો સિત્તેર કે એકસો નેવું તીર્થંકર તો તમે એમ કહેશો જે પુરુષનો દુર્લભપણો ચોથા કાળના વિશે છે એમ કેમ ચોથા કાળના વિશે તો બે કરોડ કેવળી છે તો કેવા ઘણા જ્ઞાની ખરા પણ ચિત્તસ્થિતિ ઉદાસીન હોય અને સાથે વ્યવહાર ગળે વળગી હોય એવા જે જે જ્ઞાની થયા હોય ને એ બધાને સંસાર ન હોય સંસાર હોય તો છોડી દીધો હોય અને પછી ઉદયપ્રયોગે ત્યાગ આવે વૈરાગ તો હોય જ અને પછી કેવળ જ્ઞાન થાય અહીં કૃપાળુદેવને વૈરાગ્ય છે ત્યાગ તો અંગમાં અમારા અંગમાં એવો ત્યાગ છે કે સાથે કોઈ સંગમાં આવે તો એ સંસાર છોડી દે એવો અદ્ભુત અંગમાં ત્યાગ લખે છે આકરો વૈરાગ્ય વર્તે છે કૃપાળુદેવનો ત્યાગ વૈરાગ કોણે વખાડ્યો શ્રીમદ રાજચંદ્રએ આપણને શું ખબર પડે વનમાં જઈએ વનમાં જઈએ વનની મારી કોયલ ભૂલથી આવી ગઈ છે ભદ્રમુનિ મુનિ હંપીવાળા તો કહે છે મહાવીદેવનું પાર્સલ ભૂલથી એ ભરત ક્ષેત્રે આવી ગયું તો ત્યાં પણ એ તો ભાવેદેરનું પાર્સલ ક્યાં જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિષય હતું એટલે ત્યાં આવવા ન હોય કેમ એટલો વૈરાગ છે અને ભોગાવલી કર્મ ઉદય પ્રયોગ બાકી છે તો એને એમાં આનંદ નથી આવતો સામાન્ય રીતે ભરત ચક્રવર્તી તો છન્નું હજાર રાણીના ધણી રાજ કરતા હતા અને કેવળ જ્ઞાન ક્યારે થયું અરીસા ભુજમાં તૈયાર થતા હતા એ દાખલા લઈએ ગૃહોસ્થમાં જેને કેવળ જ્ઞાન થયું હોય એની દશા અને કૃપોળદેવની દશા આપણે સમજવાની કોશિશ કરીએ અહીંયા પૂર્વે થયેલા જ્ઞાનીની આશાતના કરવાની વાત નથી પણ કુપોળદેવની દશા શું એ આવા ગૃહોસ્તમાં જેને જ્ઞાન થયું હોય અને કઈ દશામાં કયા ભાવ સાથે થયું હોય અને ત્યારે એમની દશા એ થયા પહેલાં શું હતી અને કુપોળદેવની દશા શું હતી એ સમજવાની કોશિશ કરીએ વિચારીએ કુર્મપુત્ર કેવડીનો દાખલો છે શાસ્ત્રમાં ગુરુવાસમાં રહેલા અને પછી મા બાપની સેવા અર્થે મા બાપને પ્રતિબોધવા માટે રહેલા અન્ય ક્ષેત્રે પૂર્ણ જ્ઞાનીને કોઈ પૂછે છે બીજા મહારાજો ચારણ લબ્ધિધારી મુનિ કે આ ક્ષેત્રે ભરત ક્ષેત્રમાં આ કાળે ભરત ક્ષેત્રમાં કોઈ પૂર્ણ જ્ઞાની હોય અન્ય ક્ષેત્રના ભગવાન કહે છે આ છે કુર્મપુત્ર કેવળી જે છે અત્યારે હજી ગૃહેશમાં છે અને મા બાપની સેવા કરે છે અને મા બાપને પ્રતિબોધવા માટે રહ્યા છે છ છ મહિનાથી જ્ઞાન થઈ ચૂક્યું છે છ મહિના પહેલાંથી તો કે એ સંસાર ક્યારે છોડશે તો કે તમે ત્યાંના દર્શને જાશો ત્યારે પછી તો શાસ્ત્રમાં રોચક વાત છે એ ચારણ લબ્ધીધારી મુનિ આ ક્ષેત્રે પધારે છે કુરુમા પુત્રને ઘરે જાય છે દર્શન કરે છે નિમિત્ત બને છે હાથ જોડીને ઊભા છે ભગવાને તો કહેલું કે તમે જાશો ત્યારે છ મહિના પૂરા થાય છે હાથ જોડીને કહે છે તમે સર્વસાંગ પરિત્યાગ કરો ભગવાન કૃપાભૂત તો કેવળીને ખબર જ હતી એ તો કેવળી હતા સંતર છોડે છે એ તો કેવળી હતા જ આ આવનાર સાધુને ત્રણેય જણા કેવળી થઈ અને વિહાર કરતા નીકળી જાય છે પણ મા બાપને અહીંયા કૃપાદેવ કહે છે અમારા કોઈ અમારું અને કોઈ પર એ ભાવ જ નથી મા બાપને પ્રતિબધ્ધ ક્યાં જગતને પ્રતિબોધવું છે જુઓ તો ખરા જગતને કઈ દશામાં મૂકીએ આ કઈ દશા છે કૃપાળદેવની વીસમી વર્ષે આ પત્ર લખ્યો છે નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે નિત્ય વિશોધ કરી તત્વોનો ઉત્તમ બોધ અનેક ઉચારું રાજ્ય સદા મુજ એ જ મનોરથ ધાર થશે અપર ઉતારવું મોક્ષ માર્ગના પેસેન્જરને મોક્ષ મોકલવા છે ક્યારે સોળ વર્ષને છ મહિનાની ઉંમરે પાંચસો દસમાં લખે છે આ જીવ પિતા પુત્ર થઈ શકે ક્યારે મૂઢ જીવોનો આ છે એને ખબર નથી કે જીવ ક્યારે પિતા થાય જીવ ક્યારે પુત્ર થાય એને તો જગત આખાને કોને કોને પ્રતિબોધવા છે સમય માત્રના નૌકાશે સમસ્ત લોક સ્વરૂપ હસ્તો ચારસો ત્રીસમો પત્ર કઈ દશે પણ બીજો દાખલો છે કનકવતીની શાસ્ત્રમાં વાત આવે છે ને ગત સુકુમાર ભગવાન નેમીનાથની આજ્ઞા લઈ દીક્ષાલી સ્મશાનમાં ઊભા રહી અને મોક્ષ સિધાવે છે વૈરાગ છવાઈ જાય છે દસ બાર વર્ષનો છોકરો સ્મશાનમાં સળગીને દેહ છોડે અને મોક્ષે જાય કહેવાય તો નિર્વાણ કલ્યાણક પણ નજીકના સગાને આનંદ આવે દેવકી કનકવતી રોહિણી આ બધા વસુદેવની પત્ની એટલે ગત સુકુમારની માતાઓ થઈ ને વિચારે છે હા વિચારે ચડી જાય ગુરસ્વાસમાં અથવા તો વસુદેવની રાણી વસુદેવને જૈન આગમ પ્રમાણે કર્મ હતું સ્ત્રી વલ્લભનું ઘણી બધી રાણીઓ હતી એમાં દેવકી ગત સુકવાની માતા રોહિણી અને પછી આ કનકવતી વૈરાગે ચડે છે દમયંતીનો જીવ પૂર્વા પૂર્વ ભવનો બહુ લાંબી વાત છે હેમચંદ્રજી મહારાજે ત્રેસઠીસ લાખ પુરુષમાં કરી છે આ વાત વૈરાગ આવે છે આટલો નાનો છોકરો કામ કરીને વયો ગયો સ્વાસ્થમાં કેવળ જ્ઞાન થાય છે પણ રહેલા વાસુદેવના પત્ની તરીકે સંતાર પરણેલા અહીંયા કોપાલજો શું કહે છે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે અને તેને લીધે નહીં ગમતા પદાર્થો સ્પર્શવા સૂંઘવા જોવા પડે છે આ દશા ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે પણ ચિસ્થિતિ સ્થિતિ અમારી જેવી ઉદાસીન એવા પ્રમાણમાં થોડા થયા છે તો પણ આ તો પરણ્યા પછી નહીં પરણ્યા પહેલાં અરે પરણ્યા પહેલાં કહે છે કે અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ આ સંસાર અને પછી પરણે છે તો તો પરણ્યાશા માટે આટલું બધું જ્ઞાન છે જન્મથી તમને જ્ઞાન છે ત્યાગ વૈરાગ છે તો તો કે છે હું પરણ્યો હું લગ્નના ફેરા ફરવા નથી આવ્યો આ છેલ્લું ભોગાવલી કર્મ પૂરું કરવા આવ્યો છું જે બાવીસ તીર્થંકરે કરેલું આ અર્થ છે કે ઘણા થોડા પુરુષોને આવો યોગ ત્રીજો દાખલો છે પૃથ્વીતંત રાજા સિંહાસન ઉપર બેઠા હતા અને વાત સાંભળે છે કેવળીની કેવળ જ્ઞાન થયાની વૈરાગ આવે છે અહીંયા કુપાળદેવ ઝવેરી બજારને ગલ્લે બેસે છે ક્યાં કોબરાના ઝેર વચ્ચે દેવકંજ મહારાજને કહે છે અમે કાળકૂટ વિષ માનીએ છીએ ઘરેણા મોતી ને વેપારને બધું બીજી શાસ્ત્રમાં દાખલો છે અષઢ મુનિ વેશમાં કેવળ જ્ઞાનની બધી વાત કરે છે કેમ થયું અને પછી તો નાટક ભજવે છે ભરત ચક્રવર્તીનું આ બેહોપ નાટક ભજવતા ભજવતા રંગલીલા રમતા રમતા એને એમ થાય છે કે આ અરિસભુનમાં આમ જ્ઞાન થાય હું આનું નાટક ભજવું છું અને વિચાર કરતા શ્રેણીએ ચડ્યા જાતિ સ્મરણ જ્ઞાન બહુ લાંબી વાત છે શાસ્ત્રમાં અને પછી એ ચક્ર ભરત ચક્રવર્તીનું નાટક ભજવતા ભજવતા એકત્વ ભાવના ભાવના બધી બાર ભાવના ભાવે છે કે આ અન્યત્વ ભાવના ભાવવાથી ભરત ચક્રવર્તીની આ દશા અને પોતાને કેવળ જ્ઞાન થાય છે અહીંયા ગોપાલદેવ ક્યુ નાટક ભજવતા હતા શોબકબાઈને લખે છે એકસો પાસઠમાં પત્રમાં જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે ગોપાલદેવ નાટક ભજવ તો બંધાતા નથી આખો સંસાર કરે છે પૂર્વનું દેવું પતાવે છે મેં હું અલગ પુરુષ કા દાસા દેખન આવ્યો જગત તમાસા ગુરુ ગોવિંદસિંહનું વાક્ય છે આ જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે બંધાતા નથી જે જગમાં લેપાયા નહીં શૂરવીર બીજા શ્રી રામ સમા સેવે સંસારમાં રહીને સ્વરૂપમાં વ્યવહારે લગ્ન કર્યા પણ સેવે છે કોને મુક્તિસુંદરીને મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ ઊભી છે મુક્તિસુંદરી માળા લઈને જલ્દી આવો જલ્દી આવો બીજો દાખલો છે ઇલાયચી કુમારનો ઘણાને ખબર હશે નટની કન્યા સાથે પરણવા માટે નટ નાચે એવું આવડવું જોઈએ બરાબર જોઈએ છે ને નટની છોકરી હું નટ નાચવાનું શીખીશ દોરી ઉપર નાચે છે હાથમાં બાંબુ લઈને પાતળી દોરી ઉપર કાચનો બાટલો અને એ બાટલા ઉપર પોતે ઊભા છે હાથમાં દસ ફૂટ લાંબો બાંબુ લઈને નાચે છે બેલેન્સ ના જાય એને માટે કોને માટે નટની કન્યાને પરણવા માટે અહીંયા કૃપાદેવ લખે છે પછી તો વાત આવે છે કોઈ સાધુ વરવા જાય છે અને જુએ છે રૂપસુંદરી જેવી કન્યા એ સાધુને વરાવે છે સાધુનું મન એ સ્ત્રી પ્રત્યે જાતું જ નથી ને આ દોરડા ઉપર નાચે છે આ સાધુની દશા અને મારી આ હું આને માટે પછી જ્ઞાન થાય છે એમ શાસ્ત્રમાં વાત છે અહીંયા કોપોંધો સોળમી વર્ષ લખે છે પરિણા પહેલાં ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન એટલે ભગવાન લગ્ન કરવાની કહે છે હા હા કેમ સમજાય ચતુર્ભુજ બેચરને ન સમજાણું તો સાથે હતા તોય આપણે કાગળિયા વાંચી લાઇબ્રેરીમાંથી સમજાયા એ તો પ્રભુસિંહજી વૈરાગ ભક્તિ આવશે ત્યારે કામ થાય એ બ્રહ્મચારી જેવો ક્ષયો પછી આમાં વાપરે તો કામ થાય પાંચ ભાષાની માસ્ટરી વિલ્સન કોલેજના બી એ પ્રભુસિંહજીના પ્રકાશન ખાતું સંભાળવા આવેલા આઘાસમાં પુસ્તકો લખવા આવેલા હું ઘંટ વગાડીશ હું તમારા માટે રસોઈ કરીશ અત્યારે એક જણની આવડે છે બે જણની જરૂર પડશે તો કરીશ હું કૂવામાંથી પાણી કાઢીશ મને આવું કામ આપજો દાસી થઈને રેવું દીન દયાળની નીચી ટેલ મળે તો માને ભાગ્યજો ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી પુરુષોત્તમ પાતે બેઠાની જો શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી ચાકર રાખો જી ચાકર રાખો જી બાગ બનાવશો ને પાણી પાસું પણ ચાકર રાખો જી આ થાય ચાકર આ દશા આવે દાસી થઈને રે દીનદયાળની ચાકર ત્યારે કળયુગનો કેવળ એમ બોલી શકાય એમ લખી શકાય એ પાછું જૈન સાધુને બોધમાં હું તો ફરી ફરી આના દર્શન કરું એના હસ્તાક્ષરના આ હિંમત તમારી આ ક્ષત્રિય પણ ઇલાયચી કુમાર નટની છોકરીને પરણ માટે નાચે છે કૃપાળદેવ લખે છે ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન કોની સાથે સરખવા પણ અમારી જો યોગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન અતિ ઉદાસીન પ્રમાણમાં થોડા થયા છે આ કૃપાલદેવ ને એ મોક્ષની વિધિ જાણે છે આ બધું સહજમાં જ છે હજી તો ચોરી કરતા કરતા કેસરી ચોરની વાત છે અહીંયા તો ચોરી ક્યાં ગીરવે મૂકેલી હકની માલિકીની ચીજો પાછી આપી દે છે દસ્તાવેજ થઈ ગયા છે કુપૌદેવે આના પાય કે પૈસા ગણીને પાછા આપી દીધા છે હકની રકમ છે ધંધાના ધોરણે તોય પાછા આપી દે છે ફિકર નહીં કરો આરબને કહે છે તને આનું દુઃખ છે ને કાગળ દસ્તાવેજ ફાડી નાખે છે ચોરી કરવાની ક્યાં વાત છે કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ અપરાધી ગુરુ દેવકો તીન ભુવન કો ચોર ઠગુ વિરાણા માલ મેરો એક આતમ તામ મમ્મત આત્મા સિવાય પોતાનું કાંઈ છે નહીં કેમ એણે કરીને બતાવ્યું જગતમાંથી જે જે પરમાણુઓ ભેળા કર્યા છે તે હળવે હળવે પાછા આપીને ઋણ મુક્ત થવું છે આ દશા બ્રહ્મચારી કેત ને ઓ વાગ્ઞા દશાવિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવજી નરેન્દ્ર મહાન અહો રાજચંદ્ર મહાન આ વાક્ય આવે એટલે હું તો એમ ભક્તિ કરું અહો દેવજીનેન્દ્ર એટલે દેવા માતાના નંદ તમને રાજચંદ્ર ભગવાન દાખલા છે ભરત મહારાજાની વાત કરીએ આપણે અરુષ તૈયાર થતા હતા મેકઅપ કરતા હતા એમાં જ્ઞાન થયું અહીંયા દેવ કહે છે તૈયાર થવું અમે દેહધારી છીએ કે કેમ તે સંભરે તરે માંડ જાણીએ છીએ બસો પંચાવનમાં પત્રમાં તૈયાર થવાની ક્યાં વાત છે ઘરેણાં પહેરવાની વીંટી પડી ગઈ શરીર જ નથી તો વીટી ક્યાં શરીર જ નથી તો વીટી કોને અડે ક્યાં અડે ને કોણ પહેરે અમે દેહધારી છીએ કે કેમ તે સંભારે તરે માંડ જાણીએ છીએ મરુદેવા હાથીની અંબાડીમાં અધ્યાત્મ સમકિત માટે ગયેલા જ્ઞાન માટે ગયેલા ફરજ ચક્રવર્તી કહે છે મા આ તો રાજમાતા ને તમારો દીકરો ભગવાન થઈ ગયો છે ચાલો હું સંઘ કાઢીને દર્શન કરવા જાઉં છું સંઘ સાથે હાથી ઘોડા સૈન્ય ગામનગરના લોકો બધા વાજા જાય છે મારું માતા સામે માટે તો ખરો મારો દીકરો કેવું જ્ઞાન થયું છે એટલે શા માટે ગયેલા દીકરાનો વૈભવ અધ્યાત્મનો વૈભવ જોવા માટે ગયેલા આ વસરણના બધું શું છે તો કે તમારા દીકરાનો વૈભવ છે આ જ્ઞાનનો એટલે વૈભવ જોવા ગયેલા અને દીકરાની અધ્યાત્મની જાહો જલ જોવા ગયેલા ઋષભ 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 સામુ જોવે ઋષભનાથ ભગવાન સબ જક્ષે ઊંચા રહે જો નીચા રાખે નેન કોણ કોનો દીકરો અને કોણ કોની મા અને પછી હાથીની મળી પર કેળ જ્ઞાન થાય છે પણ ગયા હતા શા માટે દીકરાને મળવા માટે દીકરાને જોવા માટે અહીંયા કોપાળદેવ કોઈ જીવ હજી સુધી પિતા પુત્ર થયા દેઠા નથી પુત્રીને કહે છે ત્રણ વર્ષની પુત્રીને ત્રિભુવન માણેકચંદ ખંભાતને મુંબઈ ગયેલા ત્યારે જબકબા દેવા માતા બધા મુંબઈ ગયા હશે કાશીને તેડી છે ગોપાળદેવ જાય છે ત્યારે રમાડે છે એને શું રમાડે છે કાશી 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 નહીં તું આત્મા છો કાશીને છે કાશી કે ના મારું નામ કાશી છે તું આત્મા છો એટલી વખત ત્રિભુવન માણેકચંદ પેઢીમાં પધારે ત્યાં ઘરે કે અવડી નાની છોકરીને હું કહું છું તું આત્મા છો એ સ્વીકારવા તૈયાર નથી એ કહે છે હું કાશી છું આ જીવ દે એ જ હું એમ માને છે તો શું કરું કે કોણ કોનો પિતા કોણ કોણની માતા કોણ કોણનો પુત્ર અને પુત્રી આ દશા છે કોપાલ ક્યારે છોકરી તેડી છે ત્યારે ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે પણ પણ ક્ષણ એક સમાધિનું ધ્યાન થતું નથી પત્ર સૈયાતી રાજા તો મૃગને બાણ મારીને પીછો કરે છે પછી કોઈ કાવસગમાં મુનિને જુએ છે જંગલમાં દિગંબર મુનિને આ દશા અને મેં આ કર્યું અને પછી બાણને બધું હાથમાં છે છૂટી જાય છે કૌશક લઈ લે છે મુનિની જેમ અને કેવળ જ્ઞાન થાય છે અહીંયા કૃપાલદેવને તો આ મૃગને મારવા ગયેલા સયાંતિ રાજા શાસ્ત્રમાં વાત છે કૃપાળદેવને દેવા માતા નાનપણમાં કહે છે બેટા ભીંડો સુધારતો જ્યારે મોડું થાય છે જમવાનું દેવ સ્કૂલમાંથી ઉઠી ગયા પછી સાડા અગિયાર સવા અગિયાર સાડા અગિયાર જમી લેતા સવારે નાવા ધોવાનું પતી જાય પછી બે ત્રણ કલાક શાસ્ત્રો વાંચે અને સવા અગિયાર સાડા અગિયાર જમે એટલે કે આજે થોડું મોડું થયું છે બેટા તું ભીંડો સુધાર કોપાળદેવની આંખમાં દડ દડ આંસુ દેવામાં તને એમ કે આટલું નાનું એવું કામ આપ્યું ને રડવા મીડ્યા કુપાળદેવને એ ભીંડામાં જીવ દેખાય છે જીવ હિન્સની ક્યાં વાત છે એકેન્દ્રીય જીવ કાપ્યા કપાય નહીં બાળ્યા બળાય નહીં છેદા છેદાય નહીં એ જીવ નહીં આ નથી કરવી આ દયા છે અહીંયા તો સયાંત્રી રાજાને મૃગને બાણ મારીને પીછો કરે ત્યારે જ્ઞાન થયું એની વાત છે અહીંયા કોપાલોનો આ ઉદય અલગ છે આહાર સંજ્ઞા અષ્ટાપદના પાંચસો પાંચસો ને પાંચસો ત્રણ લોટ ગ્રુપમાં કેવળ જ્ઞાન માટે કોઈ અંગૂઠો પકડીને તપશ્ચર્યા કરે આ તાપના લે સૂર્યની કોઈ એક પગે ઊભા રહે ગૌતમ ગંડર તો લબ્ધી હતી સૂર્યપ્રકાશની ઉપર ચડી જાય છે આ અષ્ટાપદ ઉપર ચડીએ તો કેવળ જ્ઞાન થાય એમ સંન્યાય સાંભળેલું થાય પણ પ્રતીઓ હોવી જોઈએ ને માથે હોવો જોઈએ ને પછી કહે છે લાંબી વાત છે આપણે આ લગતી વાત છે હજી સંન્યાસીઓને જ્ઞાન નથી થયું કહે છે શું ખાવું છે પાણું કેનું કરવું છે માંસખમણનું ખીર ખાવી છે કે સંન્યાસીઓ કહે છે ત્યાં ડુંગરો પર ક્યાં ખીર લેવા જાય એ તો ઠીક અંગૂઠે અમૃત વસે લબ્ધિતણો ભંડાર અહીંયા શું વાત છે આર સંજ્ઞા હજી સંન્યાસીઓને કેવળ જ્ઞાન છે લેવું છે હજી ખીરનું પાણું કરવું છે ગોપાલદેવ કહે છે અહીંયા તો અમે બપોરે જમ્યા છીએ કે નહીં એ યાદ રહેતું નથી આ વાક્ય ક્યારે બોલ્યા મોક્ષમાળા લખતા હતા સોળ વર્ષની ઉંમરે લખે છે કે અમે બપોરે જમ્યા હોય એ નહીં એ સાંજે એમને યાદ રહેતું નથી એ સંન્યાસીઓને જ્ઞાનની ઈચ્છા હતી એની નિંદાની વાત નથી પારણામાં હજી ખીર ખાવી છે અહીંયા કોપાલજોને સોળ વર્ષે મોક્ષમાળા લખી ત્યારે શું જમ્યા એ જ સ્વાદનો ત્યાગ એ આહારના ત્યાગ બરાબર છે પૂતગલનો લોચો પૂતગલની કોથળી મૂક્યો આ જમ્યા એ પછી યાદ નથી શરીર યાદ નથી તો પેટ ક્યાંથી યાદ હોય પેટ યાદ નથી તો શું ખાધું એ ક્યાંથી યાદ હોય સંવંતસરીના દિવસે કુરકડું મુનીને સંવરીના દિવસે ભાત ખાતા ખાતા કેવળ જ્ઞાન થાય એમ શાસ્ત્રમાં વાત છે અહીંયા કોપાળદ તો કહે છે ખાવાનું ક્યાં રોજ પ્રદ્યુષણ છે ને રોજ સંવંતસરી છે શરીરના ક્યારાનું પાણી હવે આત્મા તરફ વેળ્યું શરીર સુકાઈ ગયું દેવકર્ણ મને જવાબ આપે છે અમારા બે ક્યારે છે આહાર સંજ્ઞા ક્યાં મૈથુન સંજ્ઞા ક્યાં આવે ભય સંજ્ઞા ક્યાં પરિગ્રહ સંજ્ઞા આખું જગત ફોનુ થાય તો ત્રણવત છે કઈ સંજ્ઞા બાકી છે નહીં કયો કશાય બાકી છે ચાર કશાય વયા જાય ઘાતિકર્મ તો જ્ઞાન થાય એમ શાસ્ત્રમાં છે અને ક્રોધ છે માન છે માયા છે લોપ છે અકશાય દશાવે તો શું થાય આત્મધર્મ અકશાય તારે આત્મા આત્મા આવે એટલે લખે લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ તો સિદ્ધ શિલા હોય હોય અહીંયા છે ક્યાં ઈડરના ડુંગરે પ્રભુજીને કહે છે આ સિદ્ધ અને આ સિદ્ધ શિલા પાંચમે દિવસે સત્સંગમાં સવન પંચાવન છપ્પનમાં વલકલ્ચરી રાજાનો છોકરો પિતાએ તો વાન પ્રસાદ એમને વયા ગયેલા અને સંન્યાસી થઈ ગયેલા મા તો ગર્ભ સગર્ભા હતા ત્યારે જ બી પતિ સાથે ગયેલા જંગલમાં પ્રસૂતિ થાય છે પછી ત્યાં વલકલ ત્યાં કપડાં ક્યાંથી લાવે સંન્યાસી એટલે મા બાપ એને ઝાડની છાલથી મોટા કરે છે કપ ઝાડના પાંદડાના કપડાં પહેરાવે વલકલ પછી તો બહુ લાંબી વાત છે પણ સંસારમાં આવે છે ગણિકાઓ લઈ જાય છે ભોગવિલાસમાં પડી જાય છે ફરીવાર પાછો સંન્યાસ યાદ આવે છે સા પોતાનું જાય છે પિતા તો આંધળા થઈ ગયા છે બધું પૂર્વાશ્રમનું બધું વસ્ત્ર એના વલ્કલ ને બધું ગોતે છે ગોઠવે છે પડીલેહેણ કરતા કરતા આ આવું પહેલાંય એના આ ભવે તો કંઈ જૈન થતું નથી પૂર્વ પૂર્વ ભાવમાં ક્યાંક મેં આવું પડી લહેરણા કરી છે ધૂળ ખંખેતા હતા આશ્રમમાં ખબર પડી યાદ આવી જાય છે જાતિ સ્મૃતિ જ્ઞાન થાય છે મેં જૈનની દીક્ષા લીધેલી છે પહેલાં ગોપાલદેવને પડી લેહણ એક પત્રમાં લખે છે યમ નિયમનો કોઈ નિયમ જ નથી અમારે નેસાણી ચડ્યા બાદ શું કામ છે હવે એને એકવાર રાત્રે પાણી પીવે છે સત્સંગમાં ઉત્તરના સંન્યાસીઓ આવેલા ગોપાલદેવની સાથે ધર્મની ચર્ચા કરવા માટે છ વાગે શરૂ થઈ ચર્ચા રાતના દસ અગિયાર વાગ્યા સુધી ચાલી એટલે દસ વાગે ગોપાલદેવ ઘોંટડું પાણી મગાવે છે ઝવેર બાપા કાવીઠાના એના મિત્ર ભગત જુએ છે ગોપાલદેવ સામે ગોપાલદેવને ખબર પડી ગઈ ભગત જ્ઞાન ખીલે જ્ઞાન થાય પછી કપાળમાં શીંગડું ન ઉગે જેને દિવસે જ નથી ખાવું એને રાત્રિ બહુજનના પચકાંડની ક્યાં વાત છે જેને દિવસે જ નથી ખાવું એને કયો નિયમ ખાવાનો ચોવેરના પચકાણ એકાષણું આંબિલ એને સ્વાદ ક્યાં એને અસ કાંઈ ખાવું જ નથી એને એટલે આવા તો ઘણા દાખલા છે શાસ્ત્રોમાં આ બધા દાખલા એવા દાખલા છે કે આપણને ગૃહસ્થ વશમાં પણ ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે પણ આ ગોપાલદેવ જેવા ચિત્ત ઉદાસીન ઉદાસી એવા પ્રમાણમાં થોડા થયા છે હવે વાત આવે છે ગોપાલદેવ લખે છે આગળ કે ઘણા થોડા પુરુષોને પ્રાપ્ત થયો છે એવો આ દશા છે જે પુરુષનું દુર્લપણો ચોથા કાળે આપણે જોયું એટલે શ્રીમંદર સ્વામીનાય સમુદાયમાં ગૃહોસ્ત વૈષ્ણમ કોક હોય અને આવો ત્યાગ વૈરાગ આવું જ્ઞાન હોય એવા પ્રમાણમાં થોડા છે એ અર્થ છે આનો એટલે જે પુરુષનું દુર્લપણું ચોથા કાળે એ આ અર્થ છે એનો અને સાથે લખે છે ઘણા જ થોડા પુરુષોને પ્રાપ્ત હોય છે એવો કાળનો ક્ષયો પુરુષ છે ક્ષોપશ્મી પુરુષ કાળનો ભગવાન મહાવીર પછી બ્રહ્મચાજી એક જગ્યાએ લખે છે ભગવાન મહાવીર સ્વામી પછી અઢી હજાર વર્ષના ગાળામાં એના પેંગડામાં પગ નાખે એવો કોઈ પુરુષ થયો નથી ઘણા ઘણા જ્ઞાની તો થયા પણ કુપોલની દશા તુમસા નહીં દેખા તુમસા નહીં દેખા નાટક આવેલું ને પિક્ચર તુમસા નહીં દેખા એની જેવો કોઈ બીજો છે નહીં ઉપમા આપ્યા નહીં તમારા રાખવી તે વ્યર્થ એટલે લખે છે એક એવો કાળનો ક્ષયોપશ્મી પુરુષ છે કેવો ક્ષયોપશ્ચમી બાળપણથી શરૂ કરીએ કાલે આપણે ઘણી બધી વાત કરેલી આ તો મને આવડે છે આ તો મને આવડે છે એ બધી વાત સાથે લખે છે કાળનો ક્ષયોપશ્ચમી પુરુષ એ નાના પહેલા ધોરણમાં હતા ને ત્યારે વાઘજી દરબાર સ્કૂલમાં પરીક્ષા લેવા આવેલા અને પછી પરીક્ષા તો લે છે બધા બધા ધોરણની પરીક્ષા લેવાની હતી પણ કુપાળદેવ રાયચંદભાઈ આ બાળક સાથે થોડી વાતચીતમાં સમય વયો ગયો એટલે પછી પહેલાંને બીજાદ્રોણની જ પરીક્ષા લીધી અને બીજા ન લીધી અને પછી આસિસ્ટન્ટ માસ્ટરની નિમણૂક થયેલી પણ યોગ્ય વિદ્યાર્થી યોગ્ય ઉમેદવાર મળતા નહોતા પછી ત્યાં પરિચય વિઝિટર્સને બુક હોય ને એ વિઝિટર્સ બુક હતી ત્યાં એ ઓરિજિનલ મૂળ બુક મને આ વાર્તા આ ઇતિહાસ માણવાનો લાવો મળ્યો છે મોરબી શ્રીમદ રાજચંદ્ર આશ્રમના પ્રમુખ હસમુખભાઈ સંઘવી અત્યારે મોરબીમાં નથી હવે એ નિવૃત્તિ અર્થે હવે જામનગરમાં રહેવા ગયા છે અને એ પહેલાં મોરબીમાં હતા અને મોરબીની સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ હજી અયાત છે ભાઈ અમારા સત્સંગમાં અમને મળેલા હમણાં મોરબીની સાયન્સ કોલેજમાં ફિઝિક્સના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા કોઈ ટીલા ટપકા કે હાથમાં જોડતો હોય ને અંધશ્રદ્ધાથી માનતો એ વાત નથી એ ભાઈ સાથે ગોપાલજીની દશાની અમે વાત કરતા હતા એણે વાત કરી કે વાઘજી દરબાર વવાણીયાની સ્કૂલમાં આવેલા ત્યારે એણે પરિચિત વિઝિટર્સની બુકમાં પછી લખ્યું છે એ એના સ્વઅક્ષરે લખેલું વાઘજી દરબારનું કે આસિસ્ટન્ટ માસ્ટરની જગ્યા છે એની નિમણૂક થઈ ગઈ છે તો એ નિમણૂક માટે આ રાયચંદાઇ રવજીભાઈ નામનો આ છોકરો એ લાયક ઉમેદવાર છે એમ અમે લખીને જાય છીએ આ આ એની કોપી છે આ મૂળ પત્ર ઓરિજનલ આ મૂળ ઓરિજિનલ પત્ર અત્યારે પત્ર આ હશુકભાઈ સંઘવી આગળ જામનગરમાં છે મેં એને વિનંતી કરી કે હું કળિયુગને કેવળી અને એ એ બી સત્સંગમાં ભાગ લેતા હોય કે આ કોણ આ પુરુષ આ કાળનો ક્ષયોપ કેમ એ કચ્છના શ્રી વાઘજી દરબાર એના સહી કરેલો આ કાગળિયો એ ઓરિજિનલ કાગળિયો હજી છે દર્શન માટે અને એણે મને એનો ફોટો મોકલ્યા મેં કીધું હું આ ભાવિક મુક્ષ બતાડીશ અને હું એ કાળના ક્ષયપક્ષ્મી પુરુષના ગુણગાર ગાવાનો લાવો લઈશ આ બધું આંખો દેખાય અહેવાલ છે શાસ્ત્રમાં તો ઘણું છે કબીર શું કહે છે તું કહેતા ઓ કાગજ કે લેખી મેં કહેતા ઓ કી દેખી આ બધી કી દેખી છે આ તું આ બ્રહ્મચે જે લખેલું છે કળયુગનો કેવળી એના હસ્તાક્ષરમાં આપણે બતાવ્યું ને આ આખન કે દેખી છે બધી એટલે લખે છે કાળનો ક્ષયો પશ્ચમી પુરુષ છે એવો જ દાખલો પછી એ દેવામાં તો વાત કરતા અંબલાલભાઈ ગયા ને ત્યારે કે ભાઈએ કાંઈ લખેલું છે તો કે હા પછી ઘણી બધી પછી બાર વર્ષની લખેલી પુષ્પમાળા ગુણીમાંથી નીકળી ત્યારે વાત વાતમાં વાત આવે છે દેવામાં તો કે નાના હતા ને અગિયાર વર્ષ સુધી બધા આગમના પાના ફેરવે બે હજાર વર્ષ સુધી સૂત્ર વાંચેલું આ ભવે મહાવીર સ્વામી સાથે હતા અને ત્યારે જે તીર્થંકરના હૃદયની વાત લઈને આવે છે તો અલગ વાત પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા આ બહુનું પાછું એડિશનલ બોનસ વ્યાજનું વ્યાજ ક્ષયોપશમ મહાભારત રામાયણના સમશ્લોકની વાત પાંચ હજાર કડી મોક્ષ માળા ત્રણ દિવસમાં લખી એક દિવસમાં વચન સપ્તશતી લખી આ બધી વાત તો આવી જ ગઈ છે જાણે પછી બીજો ક્ષયોપશમની વાત છે એવી કાળનો ક્ષયોપશમ ધારસીભાઈના ભાઈ ગેલાભાઈ એના છોકરાને આડતનો ધંધો રેવાશંકર જગજીવનની પેઢી સાથે ઘણો બધો માલ ખરીદ્યો સોળસો આઈટમ બધી પછી ભરત્યુ ભરવાનું હતું બધું લખવાનું હતું અને ચોવીયાર પાલતા હતા રાત્રે ભજનનો ત્યાગ હતો એટલે વિચાર કરે છે કે જો હું જમવા બેસીશ તો આ ભરત્યુ ભરવામાં સોરિયાત થઈ જશે અને પછી એ જ દિવસે પાછું નીકળી જવાનું હતું માલ લઈને કોપાલ તો બધું ત્યારે હતા હતા બાજુમાં એ ખાલી જોવે છે બધું સાંભળેલી વાત તમે જમી લો ભાઈ તમારે રાત્રિભોજનના પચકાણ છે ને તો હું જમું કેવી રીતે મારે તો ભરતું ભરવું છે તો કે ફિકર નહીં કરો બધું થઈ જશે આ ભાઈએ તો જમી લીધું ભૂખ લાગી જશે કકડી માલ ખરીદી કરવા આવે તા હતા અને એ જ નીકળી જવાનું છે સાંજે પાછું કોપાલદદેવ પછી લે છે લે ઉઠો ઉપાડો કલમ એક એક કપડાંના તાકાનો ભાવ એમાં કેટલા વાર મીટર છે એ કોના આગળથી લીધા છે કેટલો ભાવ છે એવી સોળસો આઇટમના ભાવ લખાવે છે પછી બધું લખાઈ જાય છે પછી કહે છે હવે તમે બધું મેચ કરી લો આ ગોઠવી લો કંઈ ભૂલ નથી થતી ને શું ભૂલ થાય ભગવાન ગણતા હોય ભૂલ થાય આ ક્ષયોપક્ષમ સોળસો આઈટમ એકવાર ખાલી સાંભળેલું હોય એમાં કંઈ ધંધો નહોતો કરવો હોય એને એને કંઈ ખરીદવા જ નહોતા ભરત્યુ ભરવાનું આડતનું કામ કરતા હતા સોળસો આઈટમ આ લખાવી અને કહ્યું જાઓ હવે મેળવી લો બધું તેમાં જોતું વેશમાં પત્રમાં લખે છે ને આશુ પ્રજ્ઞ રાજચંદ્ર આશુ પ્રજ્ઞ એટલે હાજર જવાબી અધ્યાત્મને લગતો કોઈ પણ સવાલ તમે પૂછો કોઈ બી દર્શનનો છે એ દર્શનમાંથી તમને સમાધાનકારક સંતોષકારક જવાબ મળે પરમશ્રુત બહુશ્રુતની વાત નથી ઘણું બધું વાંચ્યું બહુશ્રુત નહીં પરમશ્રુત પરમશ્રુત હતા આશુપ્રજ્ઞ રાજચંદ્ર લખે છે ને સૂત્ર લઈને ઉપદેશ દેવાની આગળ જરૂર નહીં પડે સૂત્ર અને તેના પડખા ફરી વેળ્યા છે અરે નાનપણની વાત છે સ્વામિનારાયણના બેગજીભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય એમના ઘરે આવેલા રવજી બાપાને ઓળખીતા હશે વાત સાંભળે કે છોકરો બહુ હોશિયાર છે તો ક્યાંક વાત કરે છે શિક્ષક પત્ર કે સ્વામી સહજાનંદ મહારાજે બસો ને બાસઠ પત્ર કુપાલદેવ અટકાવે છે વાત ભાઈ બસો બાસઠ નહીં બસો બોતેર લખે છે બોલો ભાઈ જોયે છે આ બસો ભૂલ થઈ ગઈ કે કાંઈ વાંધો નહીં ગોપાલ કે કે તમને આ બધું ક્યાંથી ખબર હોય આવું સ્વામિનારાયણનું તો તમે વાંચી છે તો કે અમારા હૈયામાં છે પછી તો આગળ સમજાવે છે પાછા કે સહજાનંદ સ્વામીએ જે આમાં લખી છે ને પત્ર પત્રની તમે વાત કરો છો એનો આશય આ હતો અને તમે બધા આમ સમજો છો આ ક્ષયો એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાન થઈ ઉપયોગ ફરી વળે છે આ ક્ષયોપસંગ કાળનો વચના મુદ્દમાં લખ્યું છે સાતસો ને પંચાણું પાનામાં છેલ્લી લાઈનમાં કે હવે કોઈ એવું વાંચન બાકી નથી રહ્યું કે જે વાંચી જઈએ અહીંયા જ ને પાછળ હા છેલ્લી લાઈન સાતસો પંચાણુંમાં પત્ર પાના નહીં એવું હવે કોઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ આ ક્ષયો પ્રશ્ન ચોપડો લઈને એને ઉપદેશ કરવો પડશે એ તો લખે છે બાવન અવધાનની વાત છે વચનામૂત અઢાર એમાં રજીભાઈ જનાબને પત્ર લખે છે એમાં કોકે પૂછ્યું કે અમે એમ સાંભળ્યું છે કે તમને એક કલાકમાં પાંચસો શ્લોક યાદ રહી શકે આવો પછી એમ છે તમારો કોપાલદેવ લખે છે અમે બાવન અવધાન કર્યા ત્યારે ઘણા બધા પંડિતો પણ હતા આ તો બોટાદમાં બાવન કર્યા એની વાત છે શતાવધાનની તો પછી મુંબઈની વાત કરીએ અવધાન આખો વિષય જ આપણે અમુક સત્સંગમાં લેશું પછી આ પાંચ દસ મિનિટમાં પતે એમ નથી હજી કેટલી દસ પંદર મિનિટ છે કાળનો ક્ષયોપશ્ચમી પુરુષ અહીંયા તો એ વાત કરીએ છીએ આપણે કે અવધાનમાં કહે છે કે એક કલાકમાં પાંચસો શ્લોક યાદ રહે એટલી સ્મૃતિ એક પંડિતે ગણેલી પછી એક કલાકમાં પાંચસો શ્લોક યાદ રહે આ બાવન અવધાન વખતે પછી જ્યારે શતાવધાન કરે એક દોઢ કલાકમાં ત્યારે એનાથી ડબલ કે અસંખ્યાત ગણું ગણું એના કરતા આગળ આપણે વાત કરીએ ક્ષયપશમની એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાન થઈ ઉપયોગ ફરી વળે એટલે હજારો શાસ્ત્રો એટલે એક લાખ શાસ્ત્રોનો ઉપયોગ ફરી વળે ના તો હજાર એટલે એક હજાર એક ના વતલે રાખીએ આપણે પચાસ હજાર અડધો લાખ આત્મસિદ્ધિ આસોવદ એકમ સંવંત ઓગણીસો બાવનમાં લખાણી નડિયાદમાં ત્યારે કુપાલ દેવે એકસો બેતાલીસ શ્લોક લખે આત્મસદીના દોઢ કલાકમાં એક શ્લોક સંભાળતા अर्धो लाख पचास हजार शास्त्र उपयोग फ्री वळ एक सो बेतालिस गुण्या अर्धो लाख एोत्तर लाख शास्त्रम उपयोग फरी वळे ना दोड कलाक लगता लागता आत्मा छे के नाही पूर्वभू होय की नाही नित्य होय की नाही करता भोगता मोक्ष हो संगीत कोने की साधू कोणे गुंठाणा कोण क्य केवळ आकडा होय किंवा न खबर होय बघू એટલે એકોતેર લાખ શાસ્ત્રો પ્રમાણ ઉપયોગ જાય એનું એવો દોઢ કલાકની અંદર અને પછી આત્મસદિયા લખાણે છે આખો આત્મપ્રવાદ ચૌદ પૂર્વ આવે છે એમાં એમાં સાતમા પૂર્વનું નામ આત્મપ્રવાદ છે ગણધરવાદ એક એક ગણધર પ્રશ્ન પૂછે તીર્થંકર ભગવાનનો જવાબ આપે એટલે ગૌતમ ગંડરને શંકા હતી ને કે આત્મા છે કે નહીં એમ સુધર્મા ગંડરને બીજી શંકા હતી કે મોક્ષ હોય કે નહીં એમ પ્રભવ ગંડરને ત્રીજી એમ આત્મા હોય કે નહીં પછી આ ભવે છે એવી જ દશે પછીના ભવે મળે પછી કરતાં ભોગતા હોય પણ મોક્ષ હોય જ નહીં એટલે આ બધા અલગ અલગ ગણધરોને અલગ અલગ જે પ્રશ્ન ઉગે એ પ્રશ્ન તીર્થંકરને પૂછે અને ગણધર વાત કહેવાય એટલે આત્મા છે કે નહીં હોય તો નિત્ય છે કે નહીં આત્મા કરે કાંઈ કે ન જ કરે કરે પણ ભોગવે કે ન ભોગવે ભોગવે પણ મોક્ષ ન હોય કે મોક્ષ હોય મોક્ષનો ઉપાય હોય કે ન હોય આ ગણધરવાદ કે આત્મપ્રવાદ છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ છે શાસ્ત્રમાં વાત આવે છે થાણાંગ સૂત્રની પ્રસ્તાવનામાં છે નંદી સૂત્રમાં છે સામવાયંગમાં છે કે ચૌ દ્રષ્ટિવાદ જે વિચ્છેદ ગયો છે એના અધિકાર હતા પાંચ એમાં ચોથા અધિકારના ચૌદ પૂર્વ હતા એમાં એક પૂર્વ લખાય ને એટલે એક હાથી ડૂબે એટલી શાહી જોઈએ પછી બીજું પૂર્વ લખાય એમાં બે હાથી એમ ચોસઠ હાથી ડૂબે ત્યારે સાતમું પર્વ લખાય એ સાતમું પર્વ કયું ગણધરવાદ આત્મપ્રવાદ આપણે જે આ વાત ચાલે છે એ કાળનો ક્ષય પુરુષ એની વાત ચાલે છે એટલે એ એમાં શાસ્ત્રમાં એમ છે કે ચોસઠ હાથી ડૂબે એટલી શાહી વપરાય એટલે છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ હોય એ કૃપાઉદેવે આ કાળના ક્ષયોપશ્ચમી પુરુષે દોઢ કલાકની અંદર આત્મસિદ્ધિ લખી આ ઉપયોગ એટલે એને લખવું પડ્યું કાળનો ક્ષયપશ્મી પુરુષ છે આપણને શું ખબર પડે આપણને સૂત્રના નામે આવડે આપણે આત્મસિદ્ધિ ઊંધેથી બોલવી હોય તો વચમાંથી બોલવી હોય તો હમણાં અમે શિબિરમાં પરીક્ષા રાખેલી ને બાકી બધાએ કરેલી વચમાંથી ખાલી ત્રણ ચાર પાંચ જ ગાથા પૂછવાની હતી કહીએ એ કેવી આખી યાદ આવડે પણ વચમાંથી પૂછીએ તો કે છૂટે દયાધ્યાસ તો નહીં કરતા ત્યાંથી બોલો પાંચ ગાથા તો કેમ આવડે આ એકોતેર લાખ શાસ્ત્ર પ્રમાણનો ઉપયોગ કરીને છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ એ એકસો બેતાલીસ ગાથામાં સમજાવ્યા છે એટલે લખ્યું સમજાવ્યો સંક્ષેપમાં પણ સકળ માર્સ નિર્ગાત આ કયો ક્ષયો પછી એમ કહેવાય પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલસી આવે તેમ ચૌદ પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ શ્રુત કેવળી શાસ્ત્રમાં સૂત્રમાં જે કંઈ વાત લખાય હોય એ જેનાથી અજાણી ન હોય એનામ શ્રુત કેવળી એટલે પ્રભુથી જે આવી ગોમટસરની વાત આવતી હતી ક્ષાયિક સંકિતની અગાસમાં કે ક્ષાયિક સંકિત ત્યારે થાય જ્યારે શ્રુત કેવળી તીર્થંકર કે કેવળીના ચરણ કમળ આગળ બોધ મળે ત્યારે પછી આ વાત આવીને ગોમટસરની છસો ને અડતાલીસમો શ્લોક છે ગોમટસરમાં જીવકાંડ અને કર્મકાંડ બે ભાગ છે અને જીવકાંડમાં છે આ શ્લોકો ત્યારે આ વાત આવી પ્રભુ બ્રહ્મચારીજી વાંચે પ્રભુજી સાંભળે ત્યારે વાત આવે છે કે શ્રુત કેવળી એટલે પ્રભુજી આમ 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 હાથ કરે કે આ શ્રુત કેવળી આ શ્રુત કેવળી આ કળયુગનો કેવળી પછી બ્રહ્મચારીજીને પ્રતિ થયા વગર રહે એને પડખા સેવા આવે તો એને અંતેવાસી થઈને રહ્યા હોય તો બાવીસ કલાક ત્રેવીસ કલાક એની સ્વૈયાવચમાં હોય તો કેટલો ક્ષયોપક્ષ છે બ્રહ્મચારીજીનો એણે એમ માગ્યું કે હું તમારો શિષ્ય થાય કે હું વાંચન કરીશ એમ નહીં એ કે હું તમારો દાસ થઈને રહીશ જ્ઞાની પાસે જ્ઞાન નહીં ભક્તિ માગવાની છે બસો ત્રેસઠમાં પત્ર રાળદનો ખીમજીભાઈ ઉપર તમને જ્ઞાનમાં રસ છે કે જ્ઞાનીમાં રસ છે તમને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે રસ છે ભક્તિ વગર જ્ઞાન એ શૂન્ય છે મિંડુ એટલે આપણે ગોપાલજીના ગુણગામ જ કરવાના છે એને મેળે હું જે છું અગુરુ લઘુ મારા જે છે વિસ્તાર પરિણામ એ બધું એને મેળે મને અનુભવાઈ જશે હું મને અનુભવીશ અત્યારે શું થાય છે પોતે પોતાને ભૂલી ગયો છે આપ આપકો ભૂલ ગયા ઇનસે ક્યાં અંધેર ગોપાલજી પછી હસવું આવે છે સમય સમય અબ અસત નહીં ભૂલેંગે ફેર કેમ આપણે સિદ્ધાંત જોઈએ છે આપણે ઉપદેશ નથી જોતો આપણે જ્ઞાન જોઈએ છે આપણે જ્ઞાની નથી જોતા અમૃત પીધું ને અમર થયો નહીં પીવાની રીત નહીં જાણી કાં તો તે ઘટમાં જ ગયું કા પીધા માં પાણી સંતો સાચો ધર્મ લ્યો જાણી સંતો પ્રભુજીએ સાચો ધર્મ જાણી લીધો કુપલ પૂછે છે મુનિ શું જોઈએ છે જ્ઞાન આપી દો એટલે હું મોટો વ્યાખ્યાન કરું આચાર્ય થઈ જાઉં ખંભાતનો આગમ બધા મોઢે આવી જાય દેવકર્ણને બધા યાદ રહે છે મને ક્ષયો પ્રશમ આપો નહીં પ્રભુદીએ શું માગ્યું સમકિત અને બ્રહ્મચર્યની દ્રઢતા માગણી બરોબર હતી કુપૌદે આપી દીધી મૌનમાં જ આ ભક્તિ છે આ ગુણગ્રામ ગાવાના છે એટલે લખે છે કાળનો ક્ષયો પશ્ચિમી પૂછે આ લબ્ધી બિંદુમાં સિંધુ અને શતાવધાનની આપણે વાત કરી કે પાંચસો શ્લોક જેટલું યાદશક્તિ બાવન અવધાનમાં તો શતાવધાન સોમાં કેટલું હોય એ મપાય એવું જ નથી સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ વધતો હોય એની કઈ વાત કરી હવે આગળ લખે છે આ તો પૂરું થાય એવું જ નથી સહજ પણ આ બધું સહજ છે એટલે આપણે સહજમાં પતાવીએ અવસરેલા અવધારની વાત કરશું પછી લખે છે તેનું અત્યારે એક વિષય વિના બીજા વિષય પ્રતિ ઠેકાણું નથી તો શું કયા વિષયમાં તમને રસ રસ છે છે પૂર્વે બાંધેલા ચોપડા ચવનના ચૂકવી દેવા છે ભાવ છેવટની એ છે દશા રામધામ આવીને વેચ્યા આ કચરો બધો કર્મમલ કાઢી નાખવો છે અને પછી લખે છે તે પુરુષ જો કે તીક્ષ્ણ ઉપયોગ વાળો છે વાત આવેલી ને આગલે દિવસે વાંચનમાં તીક્ષ્ણનો ઉપયોગ આ રોમના છિદ્રો અમને દેખાય છે કે તીક્ષ્ણનો ઉપયોગ બહુ છે તથા તે તીક્ષ્ણનો ઉપયોગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી આ તીક્ષ્ણનો ઉપયોગ એને ખાલી આત્માર્થે જ વાપરવો છે વિભાવમાંથી સ્વભાવમાં જ સ્થિર રહેવું છે ઉદય પ્રયોગે નિષ્કારણ કરુણાના ભાવ આવતા હતા પણ પોતે નિર્વિકલ્પ દશા થઈ ગઈ છે જે સિદ્ધ ભગવાનને હોય लिखित में लखे आठ सौ तो तेतालीस में लिखित निर्विकल्प कोई विकल्प नहीं स्वरूप में समय गया अड़सठ पत्रों में कूपोदय पात पत्रों में शांति ओम शांति परम शांति शमम आम लिख्य का कहीं लिख्य नहीं आ शांति આખી મોક્ષ માળામાં દેવે ખાલી ક્ષમાપના પત્રમાં છેલ્લે ઓમ શાંતિ શાંતિ લખ્યું છે અને આ સ્વભાવમાંથી વિભાવમાંથી સ્વભાવમાં આવી ગયા આ ઠરી ગયા છે આ એમને એમ બોલાતું હશે આ દુષમકાળ નો માવીર આ આ કળયુગ નો કેવળી બસ એના ગુણગ્રામ ગાતા ગાતા દેહ છૂટી જાય તો સફળ થયો ભવ મારો કૃપાળુ દેવ પામે શરણ તમારું હો કૃપાળુ દેવ આ સહજ છે હવે આગળ છે ટાઈમ થોડો દસ મિનિટ છે આ તો લઈએ ને સહજ એટલે કળિયુગનો કેવળી લાવો એ જ વાત કરીએ થોડી ત્રણસો ને દસમો પત્ર છે નવા બોધામૃત ત્રણમાં પત્ર સુધામાં એમાં લખે છે બ્રહ્મચારીજી જૂની આવૃત્તિમાં આ પત્ર હતો ખરો બસો ચોપનમો પણ એમાં આટલું બધું નહોતું આ નવી આવૃત્તિમાં જે નહોતું છપાયેલું કે એડિટ કરેલું ટ્રીમ કરેલું એ બધું પાછું છપાણું છે એટલે બ્રહ્મચારીજીના પોતાના હાથે લખેલો છસો મો પત્ર એ મુનિને મોકલે છે એને મથાળે આપણે વાત આવી એમ દુષ્મકાળનો મહાવીર અથવા કળિયુગનો કેવળી જે મેં પહેલાં બતાવ્યું ને એ આ છે બ્રહ્મચારીજીના અક્ષર એટલે એ નવા પદ બોધામૃતમાં પાના નંબર ત્રણસો પંચ્યાસી ઉપર છે એમાં લખે છે આપણે જે આ આજના વિષયને અનુરૂપ છે એ વાત કરીએ કે સત્તામાં રહેલી અવ્યક્ત અશ્રદ્ધાને નિર્મૂળ કરે તેવો તેઓ શ્રીની અનંત કરુણાથી પ્રેરાયેલો અપ્રગટ પત્ર કયો છસો એશીમાં આપણે લેશું પછી એક બે દિવસમાં અપ્રગટપત્ર થોડા દિવસ પર વાંચેલો તે આપ સર્વને પોતાને જ અર્થે વાંચી વિચારીને હૃદયના ભાવ ઉલ્લાસિત થવા નીચે ઉતારી નીચે ઉતારીને મોકલો છું એટલે હસ્તલિખિત કોપી હજી છપાણો નથી તેની નકલો કરી લઈ તેનો પ્રચાર કરવા અર્થે મોકલ્યો નથી જૂઠાભાઈને ને ગોપાલદેવ કેમ આપણે માનીએ છીએ અને શું કરીએ છીએ જગતને બતાવવાની જરૂર નથી પણ કોઈ પાત્ર હોય મોમોક્ષુ લાગે આપણને કે એને ગુણગ્રામ ગાવામાં ગોપાલદેવના ગુણગ્રામ ગાવામાં અહવ વર્તે છે કે ગોપાલ વિશે જાણવાની ઈચ્છા છે તો વાત કરવાની કારણ કે જેને શ્રદ્ધા થઈ છે તેને જ આ કમનો છે પત્ર નહી તો આ કળયુગનો કેવળી દુષ્મકાળનો મહાવીર આવા બ્રહ્મચારી જેવા જ્ઞાનીના વચને જીલવા ભારે થઈ પડે જો સંપ્રદાયનો મેલ ન નીકળ્યો હોય તો આ સહેલું નથી કાચો પારો છે આ પતે જ નહીં આ પચાવવા માટે અહીંયા તો બ્રહ્મચારી લખે છે કે જેને શ્રદ્ધા છે છે તેને જ આ કામનો છે એ સર્વસંગ પરિત્યાગી સાધુને બ્રહ્મચારીજી આ પત્ર મોકલે છે એટલે નકલ કરી લેવાની બીજાઓની ઈચ્છા થાય તે ઉપશમમાં હાલ અરજ છે જે વિનંતી કરે છે કે આની કોપી નહીં કરતા અને પછી લખે છે ઓમ તત્સત સત દુષ્યમ કાળનો માવીર અથવા કળયુગનો કેવળી પછી આખો છસો સો પત્ર લખે છે હવે તો છપાઈ ગયો છે વચનામૃતમાં અને પછી લખે છે પાછું સવંત ઓગણીસો બાવન ચૈત્ર શુકલ ત્રયોદશી એટલે ચૈત્ર શું તેરસની આપણે મહાવીર જયંતિ આવે છે ને થોડા દિવસમાં ત્યારે વધારે આનો વિચાર કરવાની કોશિશ કરશું આપે આ પત્ર વખતે વાંચ્યો પણ હશે એ મુનિ મહારાજને કહે છે ઉમેશચંદ્ર અને ગુણચંદ્રીને પણ સ્મૃતિ તાજી થઈ શ્રદ્ધાબળ વર્ધમાન થવા યોગ્ય એક પ્રકારની નિશ્ચિંતતા અંતઃ સંતોષ વર્ધમાન થવા યોગ્ય જાણી નકલ કરી મોકલી છે જી એટલે આ સાધુઓને કૃપાળદેવ પ્રત્યે અહોભાવ વધે એ માનતા જતા એમ એ માનતા હતા પણ બ્રહ્મચર્યજી ક્યાંક બીજું માનતા છે એટલે પછી લખે છે કે તમારી અવ્યક્ત અશ્રદ્ધા જાય એટલા મોકલું છું બહાર દેખાતી નથી અશ્રદ્ધા આપણી અવ્યક્ત અશ્રદ્ધા છે કે નહીં કુપોળદેવમાં એ શાંતિથી ક્ષમાપના બોલી અને રાત્રે સૂતા પહેલાં વિચારવાનું કે મને કૃપાળદેવ બીજા મહાવીર તરીકે લાગે છે વેદાય છે અનુભવાય છે આમ તો નિયમ શું છે શાસ્ત્રમાં બસો ત્રાવીસમો પત્ર જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી અને જે કોઈ જીવ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે અહીંયા તો આપણે પરમાત્મામાં અને પરમાત્મામાં ફેર કરવાનો છે બે એક જ છે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એને પરમ ધર્મ કયો છે અહીંયા તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવી છે તોય હજી જીવને ના બધું ના બધું અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ હજી સંપ્રદાય ધર્મ આગ્રહ શાસ્ત્રનો અભિનિવેશ લાયબ્રેરીમાં બહુ વાર જે હોય ને પાના ફેરવવા બધું વચમાં આવે છે ધારશીભાઈ જેવાને વચમાં આવ્યું તો તમારે મારી કઈ હાલત એટલા મુનિઓ માને છે ગોપાલદેવને એમ માનતા હશે પણ બ્રહ્મચર્યજી એમ નહીં માનતા હોય એટલે લખે છે કેવી ભાષા વાપરી છે કેટલી સહેલી પણ સ્પષ્ટ તમારી અવ્યક્ત અશ્રદ્ધાને દૂર કરવા માટે આ પત્ર હું તમને મોકલું છું તમે વાંચો છે ને સાંભળ્યો છે તોય એટલે આપણે આ વિચારીએ દૂષમકાળનો મહાવીર કળિયુગનો કેવળી આપણી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થાય તો જેવી ઓળખાણ બ્રહ્મચારીજીને થઈ કૃપાળદેવની એ આપણે થાય ને આપણે તો લખે જ છે પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ બ્રહ્મચારીજી આ ભવે સદેહે ક્યાં કૃપાળદેવને મળ્યા છે એટલે આપણે મંગળચરણમાં બોલેલા ને મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિધિ મુનિએ કીધ તો બ્રહ્મચર્ય શું કર્યું તે મુનિવર સમકિતિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દામ અને થયું એટલે સર્વસંગ પરિતાગી સાધુને લખીને આપ્યું આ કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર એમને એમ સહજ જ લખાઈ જતું હશે આ કે પાત્રતા હોય સંસ્કાર હોય આ ભાવના ને પૂર્વ ભાવના શ્રદ્ધા હોય શ્રદ્ધા પરમ દુલ્લા આ શ્રદ્ધા એને હતી એટલે એક જ વસ્તુ આ ભાવે કરવાની છે આપણે શ્રદ્ધા ગોપાલદેવમાં અને એ આપણે આપણી બુદ્ધિથી શું કરતા હતા પ્રભુસિંહ ઓળખીને હીરો આપ્યો છે એટલે આ જ્ઞાની આ જ્ઞાની આ જ્ઞાની નહીં એ જ્ઞાની અમારા ગુરુ એ તમારા ગુરુ અમે બતાવીએ એ જ્ઞાની એટલે સંતના કહેવાથી મને પરમ ગોપાલ આજ્ઞા આજ્ઞા માન્યો કાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો શુભ ભક્તદા જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાન માં ધ્યાનમાં નિ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરુ વંદના વિધિએ કરુ પરમ ગુરુ રાજચંદ્ર ભગવાન